હા તો મિત્રો, આપણે લાસ્ટની અંદર વનસ્પતિ અંતઃસ્ત્રાવો પૂરા કરેલા હતા. વનસ્પતિ અંતઃસ્ત્રાવોમાં ઓક્સિજન, જિબ્રેલિન, સાઇટોકાઇનિન અને છેલ્લે એબ્સિસિક એસિડ વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ આપણે પૂરું કર્યું હતું. ઓક્સિજન, જિબ્રેલિન, સાઇટોકાઇનિન વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવો છે. હા મિત્રો, થોડાક પ્રશ્નોત્તરના પ્રશ્નો બાકી છે, એ પૂરા કરીએ અને ત્યારબાદ આપણે પ્રાણી અંતઃસ્ત્રાવો તરફ આગળ વધવાના છે. તો વનસ્પતિ અંતઃસ્ત્રાવ એટલે શું? આમ તો એ મુદ્દો આપણે અગાઉ આવી ગયો છે કે વનસ્પતિ દ્વારા ઉત્પન્ન થતા કેટલાક રાસાયણિક સંયોજનો, રાસાયણિક પદાર્થો એ વનસ્પતિ અંતઃસ્ત્રાવો છે, જે વનસ્પતિની વૃદ્ધિ, વિકાસ અને પર્યાવરણ પ્રત્યેના પ્રતિચારનું, નિયમનનું કાર્ય કરે છે, સંકલનનું કાર્ય કરે છે, એ વનસ્પતિ અંતઃસ્ત્રાવો છે. એની વ્યાખ્યા કે વનસ્પતિ અંતઃસ્ત્રાવ એટલે વનસ્પતિ દ્વારા ઉત્પન્ન થતા કેટલાક રાસાયણિક સંયોજનો, કેટલાક રાસાયણિક પદાર્થો, હોર્મોન્સ જેને કહેવાય છે, એ ખરેખર રાસાયણિક પદાર્થ છે. તો એ વનસ્પતિ અંતઃસ્ત્રાવો છે, જે વનસ્પતિમાં ફરીથી કહી દો વૃદ્ધિ, વિકાસ અને પર્યાવરણ પ્રત્યેના પ્રતિચારનું, સંકલનનું કાર્ય કરે છે. વનસ્પતિની વૃદ્ધિ અંતઃસ્ત્રાવોને જ આભારી છે, અંતઃસ્ત્રાવો વનસ્પતિ અંતઃસ્ત્રાવોને આભારી છે. આપણે શીખેલા હતા ઓક્સિજન, બરાબર, જે બાજુએ પ્રકાશ મળે છે એની વિરુદ્ધ દિશાએ ચાલ્યો જાય છે, સંશ્લેષણ થયું હોય ત્યાંથી દૂર જાય અને કાર્ય કરે છે, એવું તમે શીખેલા હતા. હવે લજામણીના પર્ણોનું હલનચલન એ પ્રકાશ તરફ પ્રરોહની ગતિથી કેવી રીતે ભિન્ન છે, આપણો બીજો પ્રશ્ન છે. લજામણીના પર્ણોનું હલનચલન એ પ્રકાશ તરફ પ્રરોહની ગતિ, પ્રકાશ તરફ જે પ્રરોહની ગતિ છે, પ્રકાશ તરફ પ્રરોહ વળે છે, એનાથી ભિન્ન છે લજામણીના પર્ણોનું હલનચલન. તો મિત્રો, મેં તમને એ ચાર્ટ સ્વરૂપે આપી દીધું છે, લજામણીના પર્ણોનું હલનચલન અને પ્રરોહની પ્રકાશ તરફ વળવાની ગતિ, બંને વચ્ચેનો તફાવત છે. તો મિત્રો, તમને ખબર જ છે કે લજામણીના પર્ણોનું હલનચલન વૃદ્ધિ આધારિત નથી, લજામણીને સ્પર્શ કરતાં બિડાઈ જાય છે એ વૃદ્ધિ આધારિત નથી, જ્યારે પ્રકાશનું પ્રરોહ તરફ વળવું એ વૃદ્ધિ આધારિત હલનચલન છે. એ વૃદ્ધિ આધારિત, આ હલનચલન ચોક્કસ દિશામાં થતું નથી, આ હલનચલન ચોક્કસ દિશામાં હોય, એકદિશીય હોય અને અનુચલન કહેવાય. મિત્રો, પ્રકાશ તરફ પ્રરોહનું વળવું જે ઘટના છે, બરાબર, આ છે એને આવર્તન કહેવામાં આવતું હોય છે, આ ભાગ છે એ આવર્તન કહેવાય અને આ લજામણીના પર્ણોનું હલનચલન એને નેસ્ટિક હલનચલન કહેવાય. નેસ્ટિક હલનચલન છે ને મિત્રો, ચોક્કસ દિશામાં ન થતું હોય, ચોક્કસ દિશામાં ન થતું હોય ને એવા હલનચલનને નેસ્ટિક હલનચલન કહેવાય છે, ચોક્કસ દિશામાં થતું નથી, બરાબર. લજામણીના પર્ણોને સ્પર્શ કરતાં તરત જ બીડાઈ જાય છે, એ જ ક્ષણે બીડાઈ જાય છે, એટલે એ હલનચલન ઝડપી છે અને આ હલનચલન ખૂબ જ ધીમું હલનચલન છે, આ હલનચલન ખૂબ જ ધીમું હલનચલન છે. પ્રકાશનું પ્રરોહની પ્રકાશ તરફ ગતિ ધીમે ધીમે થાય છે. આમ જેવો પ્રકાશ આવ્યો અને તાત્કાલિક ડાળી એના બાજુ ખેંચાઈ ગઈ એવું નહીં થયું હોય ક્યારેય અને થશે પણ નહીં, કારણ કે એ ધીમું હલનચલન છે. અને છેલ્લી અને મહત્ત્વની વાત, આ પ્રકારના હલનચલન માટે સ્પર્શની ઉત્તેજના જવાબદાર છે, સ્પર્શ એક ઉત્તેજના છે. આ પ્રકારના હલનચલન માટે પ્રકાશની ઉત્તેજના જવાબદાર છે. બહુ સરસ મજાનો અગત્યનો મુદ્દો છે. લજામણીના પર્ણોનું હલનચલન અને આવર્તન એટલે કે પ્રરોહની પ્રકાશ તરફ વળવું, બેમાં ડિફરન્સ ફરીથી ફટાફટ, આ હલનચલન વૃદ્ધિ આધારિત છે, આ હલનચલન વૃદ્ધિ આધારિત નથી, આ એક જ દિશામાં થતું હલનચલન નથી, ચોક્કસ દિશામાં થતું નથી, આ ચોક્કસ દિશામાં થતું હલનચલન છે, આ હલનચલન ઝડપી છે, આ હલનચલન ધીમું છે, આ હલનચલન માટે સ્પર્શ જવાબદાર છે, આ હલનચલન માટે પ્રકાશ જવાબદાર છે. તો આપણા બે પ્રશ્નો થયા, હજુ વધુ પ્રશ્નો સાથે આપણે આગળ વધીશું આ વિડીયોમાં. હા તો મિત્રો, આપણો ત્રીજો પ્રશ્ન છે, એક વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવનું નામ આપો. વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવમાં ઓક્સિજન, જિબ્રેલિન, સાઇટોકાઇનિન ઘણા આવી શકે છે, તમે ઓક્સિજન લખી શકો છો. ચાલો, એક વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ વનસ્પતિમાં હો મિત્રો. હાલો, ચોથો પ્રશ્ન, કોઈ આધારની ચો તરફ વૃદ્ધિ કરવામાં, તમને ખબર છે કે વટાણાના છોડમાં આપણે શીખી ગયા હતા કે એની કુપ્પડ ફૂટે છે, આ કુપ્પડ છે આધારની ફરતે દોરીની જેમ, પાતળી દોરીની જેમ વીંટળાઈ જાય છે, એટલે ચોતરફ વૃદ્ધિ કરવામાં, વીંટળાઈ જવામાં ઓક્સિજન મદદરૂપ છે. તો આપણે એ વસ્તુ શીખી ગયેલા હતા કે આ જ્યારે કંઈ કુપ્પડ, કોઈ છોડની કુપ્પડ એટલે કે ડાળીનો એક ભાગ જેવો આધારના સંપર્કમાં આવે છે, એટલે તરત જ ઓક્સિજન ઝડપથી વૃદ્ધિને પ્રેરે છે અને કુપ્પડની લંબાઈમાં વધારો કરે છે. જે જગ્યાએ આધારના સંપર્કમાં હોય ત્યાંથી દૂર ગતિ કરે છે ઓક્સિજન. જો
તમને એવું કીધું ઓક્સિજન વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ છે, એ કોષોની લંબાઈમાં વધારો કરે છે. જ્યારે કૂપર આધારના સંપર્કમાં આવે છે ત્યારે આધારથી દૂર, આધાર હોય ત્યાંથી દૂર રહેલા ભાગમાં ઓક્સિજન ઝડપથી વૃદ્ધિ પ્રેરે, એટલે કુપ્પડની લંબાઈ વધે, અને કુપ્પડની લંબાઈ વધે એટલે એ ચોતરફ ફરતી બાજુએ, આધારની ફરતી બાજુએ વીંટળાઈ જાય છે. તમને વટાણાના છોડની અંદર આ ઘટના સમજાવી દીધી છે, એટલે રિપીટ નથી કરતો, સીધીને સિમ્પલ વાત છે. વટાણામાં સમજાવી હતી અને પેલું પ્રકાશ તરફ વળે છે એમાંય સમજાવ્યું હતું, આકૃતિ દોરીને સમજાવ્યું હતું કે જ્યારે પણ પ્રકાશ મળે છે એટલે ત્યાંની કુપ્પડમાં જે ઓક્સિજનનો સ્ત્રાવ થતો એ ઓક્સિજન ઝડપથી વિરુદ્ધ બાજુએ જાય, પ્રકાશની વિરુદ્ધ બાજુએ જાય, દૂર જાય, અને ત્યાં પ્રકાશથી દૂર જઈ અને ત્યાં વૃદ્ધિને પ્રેરે, એ કોષોની વૃદ્ધિને પ્રેરે, અને એ કોષોની વૃદ્ધિ થાય, લંબાઈમાં વધારો થાય એટલે એ કોષો છે ઝડપથી વૃદ્ધિ પામે, અને લંબાઈમાં વધારો થાય એટલે બીજી કોઈપણ વસ્તુની વૃદ્ધિને પ્રેરવા માટે મદદરૂપ બની શકે. એટલે આધારની ચોતરફ વીંટળાઈ જવા માટે કુપ્પડને મદદ કરે છે એ. હવે છેલ્લો પ્રશ્ન છે, જલાનું વર્તન દર્શાવતા પ્રયોગની રૂપરેખા તૈયાર કરો. કંઈ નહીં, સિમ્પલ વસ્તુ છે, આકૃતિ દર્શાવેલી છે, આ જમીન છે, જમીનની અંદર મૂળની વૃદ્ધિ, સિદ્ધિ વૃદ્ધિ તમને અહીં મેં દર્શાવી છે, સિદ્ધિ વૃદ્ધિ હોય બરાબર, શોટીમય મૂળતંત્રની જેમ સિદ્ધિ વૃદ્ધિ હોય. પણ માનો કે મૂળને એમ લાગે કે આ વિસ્તારમાં ક્યાંય પણ પાણીનો કૂવો છે, પાણી મળી શકે એમ છે, તો મૂળ છે એ પાણી તરફ વૃદ્ધિ પામે છે. મૂળની પાણી તરફની ગતિ, મૂળની પાણી તરફની ગતિ એટલે એને જલાનું વર્તન કહેવાય બરાબર. આ જલાનું વર્તન દર્શાવતો પ્રયોગ, જે બાજુએ પાણી હોય મૂળ ઓટોમેટિક એને આંખો નથી જોઈ શકતા નથી, પણ એના રસાયણની અંદર એવો પ્રકાર, એની અંદર એવા પ્રકારના રસાયણનો સ્ત્રાવ થાય કે એ પાણીને પારખી શકે છે અને પાણી તરફ ગતિ કરવા લાગે છે મૂળ. આ જલાનું વર્તન દર્શાવતા પ્રયોગની રૂપરેખાની સમજૂતી થઈ. અહીં આ સાથે પ્રશ્નોત્તરના પાંચે પ્રશ્નો પૂરા થાય છે.